हेलो बच्चा पार्टी, जय श्री कृष्ण। फरीथी स्वागत छे तमारू तमारा फेवरेट एवा YouTube चैनल એટલે કે રોહિત કેર ફિઝિક્સ ની અંદર। જો તમે ગુજરાત બોર્ડ 2022 ની પ્રિપેરેશન કરી રહ્યા હોય તો તમને ખબર જ હશે આપણી YouTube ચેનલ ની અંદર ગુજરાત બોર્ડ નો સંપૂર્ણ સિલેબસ અપલોડ કરી દેવામાં આવેલો છે। સાથે સાથે હવે આપણી પ્રિપેરેશન ને વધારે મજબૂત બનાવવા માટે આ વિડિયો ની અંદર જે એકમ કસોટી જે ચેપ્ટર નંબર 1 અને 2 માટે જે બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડ દ્વારા જે પેપર મોકલવામાં આવેલું છે આજે આપણે એ ગુજરાત બોર્ડ નું એ પેપર નું આપણે સોલ્યુશન જોશું જેથી આપણને આઈડિયા આવશે કે ભઈ કયા લેવલ ના એમસીક્યુ ગુજરાત બોર્ડ ની અંદર પૂછાય છે, કેવા ક્વેશ્ચનો એ લોકો પૂછે છે, કઈ જગ્યાએ એ લોકો ટ્વિસ્ટ કરે છે અને કઈ જગ્યાએ આપણે થોડુંક વધારે ધ્યાન કે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે। તો પછી ચાલો મહાદેવ નું નામ લે મસ્ત મજાનું શરૂ કરીએ આજનો લેક્ચર, જેની અંદર આપણે ચર્ચા કરશું ગુજરાત બોર્ડ 2021-22 માટે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ ના ફર્સ્ટ એકમ કસોટી કે જે છે ચેપ્ટર નંબર 1 અને 2 માટે। એકમ કસોટી બચ્ચા પાર્ટી 25 માર્ક્સ ની હતી, જેની અંદર પાર્ટ એ એની અંદર એમસીક્યુ હતા, જે 9 એમસીક્યુ હતા। તો એ 9 એમસીક્યુ કેવા હતા એની ઉપર નાખીએ નજર। ફર્સ્ટ એમસીક્યુ તમારી સ્ક્રીન ઉપર બેટા સામે છે, પ્રયત્ન કરજો પોઝ કરી વિડિયો અને આન્સર પોતાની જાતે મેળવવાનો, ત્યાર પછી આગળ સોલ્યુશન તરફ જજો। તો ફર્સ્ટ ક્વેશ્ચન કઈક બચ્ચા પાલટી આવો છે, જ્યારે ધાતુની તટસ્થ પ્લેટમાંથી 10^19 ઇલેક્ટ્રોનને બહાર કાઢવામાં આવે છે ત્યારે તેના પરનો વિદ્યુતભાર કેટલો હશે? ક્વોન્ટમીકરણ બચ્ચા પાલટી, ફર્સ્ટ એમસીક્યુ માટે જસ્ટ વી નીડ અ ક્વોન્ટાઇઝેશન, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ઈ। કેટલા ઇલેક્ટ્રોનને બહાર કાઢવામાં આવેલા છે બચ્ચા પાલટી? તો નંબર ઓફ ઇલેક્ટ્રોન કે જે બહાર નીકળેલા છે એ છે 10^19। રેડી? અને વિદ્યુતભાર E નું મૂલ્ય તો આપણે ખબર જ છે બેટા, 1.6 × 10^-19 બેટા, +19 −19 કેન્સલ થશે, ઉડી ઉડી જાય 19 અને −19, જવાબ આવશે બેટા 1.6 કુલમ। હવે વિચારવાનું બેટા કે ઇલેક્ટ્રોન દાખલ કરવામાં આવેલા છે કે ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવેલા છે? જો ઇલેક્ટ્રોન બેટા દાખલ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર બેટા છે નેગેટિવ, તો એ જે પદાર્થ છે તે ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરશે, અને જો ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવેલા તો ઇલેક્ટ્રોન પોતાની સાથે બેટા બે વસ્તુ લઈને જશે। ઇલેક્ટ્રોન જ્યારે કોઈ પદાર્થમાંથી બેટા બહાર નીકળે છે ત્યારે એક તો પોતાનું દળ પોતાની સાથે લેતો જશે અને બીજું છે એ છે પોતાનો વિદ્યુતભાર, તો ઋણ વિદ્યુતભાર પોતાની સાથે લેતો જશે। તો પદાર્થ પાસે જે બચવાનો છે એ કેવો વિદ્યુતભાર બચવાનો છે બેટા? ધન વિદ્યુતભાર પ્લસ બચવાનો છે। તો પદાર્થ ઉપરનો જે વિદ્યુતભાર થવાનો છે એ છે +1.6 કુલમ, કેમ કે અહીંયા ઇલેક્ટ્રોનને બેટા દૂર કરવામાં આવેલા છે। જો ઇલેક્ટ્રોનને ઉમેરવામાં આવેલા હોત તો પદાર્થનું દળ પણ સહેજ વધી જાત અને પદાર્થે પ્રાપ્ત કરેલો વિદ્યુતભાર કેવો બની જાત? ઋણ બની જાત। જ્યારે અહીંયા ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવેલો છે એટલે પદાર્થનું દળ થોડુંક ઘટશે બેટા, થોડુંક, ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલું ઘટશે અને સાથે સાથે બેટા એટલો વિદ્યુતભાર પણ પ્રાપ્ત થશે। ચલો બેટા તમામ વસ્તુ એકદમ ચકાચક રીતે ક્લિયર થઈ ગઈ હશે તો કમેન્ટમાં બેટા ડન કરવાનું ચૂકાય નહીં, બરાબર? ચલો આગળ વધીએ સેકન્ડ ક્વેશ્ચનની તરફ। સેકન્ડ ક્વેશ્ચન મસ્ત મજાનો તમારી સામે છે, 5 + 5 μC અને +10 μC વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારો વચ્ચે એકબીજાથી 20 સેન્ટીમીટરનો અંતર છે, તો આ બંને વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે બેટા? જો કંઈક આ ટાઈપની વસ્તુ છે, અહીંયા રાખી દઈએ છે ફોર એક્ઝામ્પલ આપણે Q1 કે જે છે બેટા +5 μC, જ્યારે અહીંયા આપણે બેટા રાખી દઈએ છે Q2 કે જે છે બેટા +10 μC। આ થઈ ગયું છે બેટા એમને જોડતી રેખા, એમને જોડતી રેખા એ જે એ બે વિદ્યુતભારો વચ્ચેનું જે ડિસ્ટન્સ આપી દીધું છે એ છે મસ્ત મજાનું 20 સેન્ટીમીટર બેટા, એમની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ છે 20 સેન્ટીમીટર। માઇક્રોકુલમ કે સેન્ટીમીટર બેટા એસઆઈ એકમ નથી, તેનો આપણે પૂરેપૂરો આઈડિયા હશે। માઇક્રોમાંથી કુલમમાં જવા માટે 10^-6 કરવું પડશે, જ્યારે સેન્ટીમીટર મીટરમાં જવા માટે આપણે કરવું પડશે 10^-2। એમના મધ્ય બિંદુની ચર્ચા છે બેટા, મધ્ય બિંદુ એટલે કે એક્ઝેક્ટ અહીંયા પોઈન્ટની વાર્તા છે,
एक्जेक्ट सेंटर में मध्य बिंदु Q1 થી પણ 10 સેન્ટીમીટર દૂર હશે જ્યારે Q2 થી પણ 10 સેન્ટીમીટર દૂર હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એવું આપણે પૂછેલું છે આવા ક્વેશ્ચનો બેટા આપણી પાસે ઘણા બધા આવશે ઘણા બધા ટ્વિસ્ટ કરીને પણ હશે તો ધ્યાનપૂર્વક અહીંયાની સમજૂતી જોજો બેટા તો પ્લસ 5 માઇક્રો કુલમ્બ બેટા ધન વિદ્યુત ભાર છે આપણે જાણીએ છીએ કે ધન વિદ્યુત ભારનું જે વિદ્યુત ક્ષેત્ર હોય છે તે સપાટ ખબર ને બહાર તરફ હોય છે ધનિયા માટે બહાર તરફ હોય જે ઋણિયા માટે અંદર તરફ હોય છે આપણે શીખી ગયા છે એક ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા કે ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળે છે ઋણ વિદ્યુત ભારની અંદર પ્રવેશે છે તો ધનમાંથી બેટા આ રીતે Q1 છે તો આવી રીતે બેટા બહાર નીકળતું હશે ચારેય ડિરેક્શનની અંદર 360 ડિગ્રી ઉપર બહાર નીકળતું હશે જો આ પોઈન્ટની વાત કરીએ તો પ્લસ 5 ના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કંઈક આવી રીતે બહાર જતું હશે એમાં કોઈને શંકાને સ્થાન નહીં હોય એવી હું આશા રાખી શકું કે વનના લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ છે એટલા માટે બેટા આવી રીતે તે જ રીતે Q2 ના લીધે પણ બહાર તરફ ઉપર આવી રીતે દરેક જગ્યાએ જશે પરંતુ આપણે તો કામ અહીંયાનું છે તો Q2 ના લીધે જે બહાર તરફ હશે એ આ બિંદુએ કંઈક ડિરેક્શન આવી બનાવશે રેવડી તો જ કહેવાય ને બેટા બહાર તરફ હવે અહીંયા આપણે જોઈ શકશું કે E1 અને E2 પરસ્પર વિરુદ્ધ દિશામાં છે Q1 ના લીધે વિદ્યુત ક્ષેત્ર બેટા પોઝિટિવ x માં છે જ્યારે Q2 ના લીધે જે વિદ્યુત ક્ષેત્ર છે નેગેટિવ x માં છે તો એકબીજાની અસર શું કરે છે બેટા કેન્સલ આઉટ કરવાનો પ્રયત્ન કરશે શું સંપૂર્ણપણે નાબૂદ થશે નહીં સંપૂર્ણપણે નાબૂદ નહીં થાય જો બંને બેટા 5-5 હોત તો સંપૂર્ણપણે નાબૂદ થત કેમ કે મધ્ય બિંદુ છે ડિસ્ટન્સ તો બંને માટે 10-10 સેન્ટીમીટર જ લેવાનું થશે આપણે પરંતુ Q2 વધારે છે એટલે કે Q2 વધારે છે તો KQ upon R square બિંદુવત વિદ્યુત ભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે KQ upon R square યાદ રાખજો જ્યારે વિદ્યુત ડાયપોલની ચર્ચા આવે તો વિદ્યુત ડાયપોલની અક્ષ માટે 2KP upon R cube અને વૃષુ રેખા માટે જઈએ તો ત્યારે થશે KP upon R cube મૂલ્યમાં રેડી જ્યારે આપણે બેટા ચર્ચા કરશું અનંત લંબાઈના તાર માટે તો ત્યારે આવશે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર 2K lambda upon R રેડી જ્યારે આપણે વાત કરીએ બેટા શીટ ના લીધે અનંત લંબાઈનું સમતલ છે તો સિગ્મા બાય 2 એપ્સિલોન 0 ની ચર્ચા કરશું અને છેલ્લે બેટા ગોસના નિયમમાં છેલ્લે પાતળી ગોળાકાર કવચ હોય તો પાતળી ગોળાકાર કવચની બહારના બિંદુની જો ચર્ચા કરીએ તો બહારના બિંદુ માટે સમગ્ર વિદ્યુત ભાર જાણે કે તેના કેન્દ્ર પર કેન્દ્રિત થઈ ચૂકેલો છે એના માટે એટલે કે KQ upon R square અને જો અંદરના બિંદુની વાત કરું તો એકબીજાની અસર કરશે કેન્સલ એટલે કે થશે ઝીરો એટલો આઈડિયા હોવો જોઈએ અહીંયા બિંદુવત છે તો KQ upon R square પરંતુ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એકબીજાની અસર કેન્સલ કરશે તો નેટ ચાર્જ જે હોવાનું છે નેટ ખાલી વિદ્યુત ક્ષેત્ર એ થશે બેટા E2 વધારે છે 10 માઇક્રો કુલમ છે ને બેટા માઇનસ E1 E2 કેટલા થશે બેટા K Q2 upon R2 કા સ્ક્વેર માઇનસ આ થશે બેટા K Q1 upon R1 કા સ્ક્વેર ઓકે ચલો બેટા અંતર તો બંને માટે સેમ છે 10-10 સેન્ટીમીટર K પણ બંને માટે સેમ છે ચલો એને આપણે બહાર કાઢી શકીએ તો K upon R સ્ક્વેર માત્ર બચવાનું છે Q2 માઇનસ Q1 K બેટા થશે અહીંયા 9 ગુણાકારમાં 10 ની 9 તમે જ્યારે ડાયરેક્ટ કરું છું બેટા MCQ છે ડાયરેક્ટ કરું છું Q2 માઇનસ Q1 કરશું આપણે 10 માઇનસ 5 કરશું જવાબ આવશે 5 ટપ્પો પડી જશે ને બેટા 10 માઇનસ 5 એટલે જવાબ આવશે 5 પરંતુ એ 5 હશે માઇક્રો કુલમ્બ જો જો કેવું છે માઇક્રો છે બેટા એને આપણે કુલમ્બમાં ફેરવવા માટે શું કરવું પડશે 10 ની માઇનસ 6 છેદમાં ડિસ્ટન્સ નો સ્ક્વેર બેટા r ડિસ્ટન્સ અહીંયાથી q1 ના લીધે પણ r કેટલું છે તો કે 10 અહીંયાથી આ પણ છે 10 તો 10 સેન્ટીમીટર છે બેટા સેન્ટીમીટર છે તો 10 ની માઇનસ 2 એમનો થશે મસ્ત મજાનો સ્ક્વેર રેવડી તો ચલો અહીંયા આપણે જે ફાઇનલ આન્સર ની તરફ જો આપણે નજર નાખવાનો પ્રયત્ન કરશું તે થશે બેટા 9 ગુણાકારમાં 5 એટલે એ થશે બેટા મસ્ત મજાનું 45 ડિવાઇડેડ બાય બેટા 10 નો સ્ક્વેર છે તો 10 નો સ્ક્વેર છે તો 100 થશે છેદમાં 100 45 ના છેદમાં 100 એટલે એ થઈ ગયું બેટા 0.45 આઈડિયા આવી ગયો હશે અને ગુણાકારમાં 10 ની ઘાત કેટલી થશે બેટા અહીંયા છે 9 અહીંયા છે માઇનસ 6 તો અંશમાં થઈ ગઈ છે પ્લસ 3 છેદમાં છે માઇનસ 4 માઇનસ 4 ઉપર જશે તો પ્લસ થશે ટપ્પા પડે 10 થી માઇનસ 2 નો વર્ગ તો 10 થી માઇનસ 4 માઇનસ 4 ઉપર જશે તો થશે પ્લસ તો અહીંયા છે 3 અહીંયા છે 4 અંશમાં જશે બેટા આન્સર આવશે 7 અને વિદ્યુત ક્ષેત્ર છે બેટા તો NC ઇન્વર્સ આપણે એક આગળ પછી પોઈન્ટ મૂકશું તો 4.5 ક્રોસ 10 ની કેટલી ઘાત થશે બેટા 1 પોઈન્ટ આગળ વધ્યા તો અહીંયાથી 1 પોઈન્ટ આવતા રહી આપણે પાછળ તો 1 પોઈન્ટ આગળ તો 1 પોઈન્ટ
પાછળ આવતા રહેશું તો અહીંયા બેટા થશે 10 ની 6 NC ઇનવર્સ આવો જવાબ કયો છે બેટા અહીંયા આપણે ઓપ્શન ચેક કરી લઈએ બેટા બધા કે 4.5 ગુણાકારમાં 10 ની 6 NC ઇનવર્સ એવો ઓપ્શન આપણે બે દેખાય છે હવે ડિરેક્શન સાથે વાત કરીએ બેટા તો પરિણામી વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શન ઓબવિયસલી Q2 ના લીધે વધારે છે તો ચાલવાનું પણ એનું જ છે બેટા કે જે હોવાનું છે Q1 ની તરફ એટલે +5 માઇક્રો કુલમ ની તરફ એટલે આપણો બેટા સાચો આન્સર અહીં આવશે એ છે A રેડી ચલો આગળ વધીએ ત્રીજા MCQ ની તરફ ત્રીજો MCQ તમારી સામે છે બેટા શું કીધું છે એક ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુત ભાર ધરાવતો m દળનો પાણીનો એકાદો બેટા બુંદ છે કોઈ પાણીનો બેટા વોટર પોઈન્ટ છે થર્ડ MCQ ની તરફ બેટા આપણી હવે નજરું છે જેની અંદર તમને બેટા એક બુંદની વાત છે જેનું દળ છે બેટા સ્મોલ m એના ઉપરનો જે વિદ્યુત ભાર છે તે ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર જેટલો એટલે કે e જેટલો છે તેને હવામાં સ્થિર રાખવા માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું જોશે બેટા માર્કરને હું આવી રીતે અહીંયા હું છોડીશ તો નીચે ભપ થઈ જાય છે શું કામ એ નીચે પડી જાય છે વિચારો 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 શું કામ માર્કર હવામાં લટકતી નથી કેમ કે સર નીચે તરફ એક મસ્ત મજાનું વજનબળ લાગે છે જેનું મૂલ્ય છે mg સર આટલું વજનબળ લાગે છે એટલા માટે માર્કર નીચે પડી જાય છે તો હવાના આ જે અહીંયા બેટા જે પાણીનો બુંદ છે એને તો આપણે હવામાં લટકતો રાખવાનો છે તો શું કરવું પડે સર જેટલું ફોર્સ નીચે છે આટલું જ ફોર્સ ઉપર લગાડવું પડે તો બેટા અહીંયા બીજું ફોર્સ તો ક્યુ આવશે અહીંયા વિદ્યુત ક્ષેત્રની વાત છે બેટા તો બીજું બળ અહીંયા વિદ્યુત ક્ષેત્ર FE બરાબર QE લગાડીએ નીચે તરફ લાગતું બળ ગ્રેવિટેશનલ છે ઉપર તરફ લાગતું વિદ્યુતીય બળ છે જો બંને બળના બેટા મૂલ્ય સમાન થાય તો અને માત્ર તો જ એ પોતે કણ ત્યાંને ત્યાં રહી શકે જો mg વધી જાય તો નીચે આવી જાય qe વધી જાય તો ઉપર જતું રહે બંનેના સમાન હોય તો હવામાં લટકતું રહેશે તો આના ઉપરથી જો આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ તો એ જવાબ આવશે બેટા mg/q આ જે વિદ્યુત ભાર છે તે ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર જેટલું લેવાનું કીધું છે એટલે આપણે e લઈ લેશું તો ફાઇનલ જવાબ આવશે બેટા mg/e કે જે છે અહીંયા આપણા ઓપ્શનની અંદર ઓપ્શન નંબર 2 રેવડી ચાલો આ બધી વસ્તુ બેટા હું દૂર કરું છું તમારે સ્ક્રીનશોટ લેવાની જરૂરિયાત લાગે તો લેજો ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ MCQ તરફ ચાલો બચ્ચા પાલટી તો હવે ચોથો ક્વેશ્ચન તમારી સામે છે શું કીધું છે એક વાહક ગોળાની ત્રિજ્યા આપેલી છે બેટા 20 સેન્ટીમીટર અને એના ઉપરનો જે વિદ્યુત ભાર છે એ છે 16 માઇક્રો કુલમ એટલો વિદ્યુત ભાર આપેલો છે તો ગોળાના કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે બચ્ચા પાલટી આપણે લોકો શીખી ગયા છે ગોસના નિયમના ત્રીજા ઉપયોગમાં કે ભાઈ પાતળી ગોળાકાર રિંગ હશે તો રિંગના સેન્ટર ઉપરનો જે વિદ્યુત ભાર સોરી જે વિદ્યુત ક્ષેત્ર હશે તે ઝીરો બની જાય છે તો અહીંયા તો ગોળો આપેલો છે રિંગ નથી આપેલી સમજજો બેટા પાતળી ગોળાકાર રિંગ એટલે કે કવચ અને ગોળામાં ફરક છે કવચ એટલે કે ફૂટબોલની વાત થાય છે વચ્ચે હવા જેવી વસ્તુ છે વચ્ચે કશું દ્રવ્ય નથી જ્યારે ગોળો એટલે કે ગોળા ફેકનો જે ગોળો હોય છે એની વાત થાય છે તો અહીંયા સેન્ટર આગળ કેટલું હશે બેટા અહીંયા આ જે ગોળો છે એને તમે અનંત આમ ઘણી બધી પાતળી ગોળાકાર કવચ બનેલો એવું વિચારી શકશો અને જેવો જો સુવાહકનો ગોળો હશે એના ઉપર તમે ચાર્જ એપ્લાય કરશો તો સમગ્ર ચાર્જ એની સપાટી ઉપર જતો રહેશે સપાટી ઉપર મીન્સ કે આ ટાઈપનું બેટા વસ્તુ આ ગોળાકાર કવચ છે એના ઉપર જેવો તમે બેટા ધન વિદ્યુત ભાર ફોર એક્ઝામ્પલ એપ્લાય કરશો તો ધન વિદ્યુત ભાર બેટા ધનીઓ જે છે અપાકર્ષણના લીધે એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરશે અને એકબીજાથી દૂર જઈને બેટા સમગ્ર વિદ્યુત ભાર ક્યાં જતો રહેશે તેમની સપાટી પર જેથી અંદર બેટા વિદ્યુત ક્ષેત્ર એકબીજાની અસર શું કરવાના છે એ લોકો કેન્સલ આઉટ કરવાના એટલે અંદર કેન્દ્રમાં બેટા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોવાનું છે અહીંયા શૂન્ય હોવાનું છે ચાલો રેવડી આગળ વધીએ પાંચમા MCQ તરફ કીધું છે 100 માઇક્રોકુલમ ધન વિદ્યુત ભારથી 9 મીટર અંતર પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એકદમ બેટા ટચુકડો વિદ્યુત MCQ છે વિદ્યુત ભાર તમને આપી દીધો છે એ છે 100 માઇક્રોકુલમ માઇક્રોકુલમ SI એકમ નથી બેટા આપણે ખબર છે શું કરવું પડશે 100 ગુણાકારમાં 10 ની -6 કુલમ એનાથી જે ડિસ્ટન્સ તમને જે કીધું છે એ ડિસ્ટન્સ તમને બેટા આપી દીધું છે અહીંયા 9 મીટર એ SI એકમ જ છે અહીંયા આપણે સ્થિતિમાન શોધવાનું છે તો સ્થિતિમાનનું સૂત્ર તો સરસ મજાનું કે Q/R જ થવાનું છે કે મીન્સ 9 ગુણાકારમાં 10 ની 9 ક્યુ તમને બેટા આપી દીધા છે 100 ગુણાકારમાં 10 ની -6 અને એના છેદમાં ડિસ્ટન્સ છે બેટા 9 9 9 ઉડી ઉડી જાય તો જવાબ જે આવવાનો છે કંઈક કેવું આવવાનું છે 10 ની 9 અને અહીંયા છે બેટા 10 ની -6 તો એ તો ડાયરેક્ટ 10 ની 3 થઈ ગયું છે ને સાથે સાથે બેટા અહીંયા 100 છે તો 10 ની 3 ગુણાકારમાં 100 100 એટલે કે 10 નો વર્ગ તો જવાબ આવશે બેટા એ છે 10 ની 5 કેટલું છે 10 ની 5 રાઈટ આન્સર ઇઝ અ સી નેક્સ્ટ MCQ ની તરફ જઈએ છઠ્ઠા પહેલાં મને એ કહો બેટા
આટલામાંથી તમને કેટલા એમસીક્યુ આવડી ગયા છે, બધા જ એમસીક્યુ આવડી જવા જોઈએ. અને જો તમને બેટા આ વિડિયોમાં મજા આવતી હોય એવું તમને લાગે કે નહીં સર મજા આવે, પરમાનંદની પ્રાપ્તિ થાય એવું લાગે છે, તો નીચે શેર કરવાનું બટન હશે બેટા. તમારા દરેક ફ્રેન્ડ સર્કલ, તમારી સ્કૂલ અથવા તો ક્લાસીસમાં જેટલા બાળકો હોય દરેકની સાથે શેર કરવાનું અચૂક 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 રાખજો. જેનાથી શું થશે બેટા, જેનાથી તમારી આ જે લાઇક્સ, તમારું શેર, તમારી આ જે પોઝિટિવ કમેન્ટ્સ છે એનાથી નવા નવા વિડીયો બનાવવાનો બેટા ઉત્સાહ વધે છે. રેડી? તો કરતા રહેજો બેટા, રેડી, લાઇક કમેન્ટ શેર કરતા રહેજો. ચલો આગળ વધીએ નેક્સ્ટ એમસીક્યુની તરફ, જે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે બળ રેખાઓ છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ સાથે ખૂણો કેટલો બનાવે છે. પ્યોરલી થિયરી બેટા, તમે લોકો ચેપ્ટર નંબર 2 ની થિયરી થોડુંક ડિટેલમાં ભણેલા હશો તો યાદ જ આવશે. સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ દરેક સપાટી પાસે ખૂણો જે બનાવે છે એ હોય છે 90 ડિગ્રી. તો રાઈટ આન્સર જે અહીંયા થવાનો છે એ છે 90. રેડી? સાતમું મસ્ત મજાનું ઇન્ટરેસ્ટિંગ લાગે છે, ચલો આ બધી વસ્તુ બેટા કરીએ છીએ દૂર, ત્યાર પછી એન્ટ્રી મારીએ સાતમા ક્વેશ્ચનમાં. સાતમા ક્વેશ્ચનમાં બચ્ચા પાર્ટી કંઈક તમને એવું કીધેલું છે, જ્યારે બે કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે તેમનો સમતુલ્ય હોય છે 3 માઇક્રોફેરાડે. શ્રેણીનો સમતુલ્ય બેટા 3 છે એવું એ લોકોએ કીધું છે. શ્રેણીનો સમતુલ્ય કેટલું થાય છે આપણે લોકોને ખબર છે, અવરોધની અંદર બંનેનો સરવાળો કરવાનો છે. જ્યારે કેપેસિટરોની અંદર શ્રેણી માટે બેટા કેવું થશે, 1/ આ શ્રેણી છે તો એની ધારો કે આપણે C1 નામ આપીએ છીએ, તો 1/ C1 ઇઝ ઇક્વલ ટુ, ઓકે C1 તો અહીંયા આપી દઈએ, C1 + C2 તો અહીંયા નામ આપી દે છે માત્ર સી, શ્રેણીનો સમતુલ્ય. શ્રેણીનો સમતુલ્ય બેટા તમને અહીંયા આપી દીધો છે 3, તો 1/3. હવે અહીંયા આપણે જનરલી આપણે ખબર જ છે બેટા C2 + C1 એના છેદમાં બેટા શું થવાનું છે, C1 C2. બંને સાઈડ બેટા વ્યસ્ત કરીએ તો 3 ઇઝ ઇક્વલ ટુ થશે C1 C2 એના છેદમાં C1 + C2. ડાયરેક્ટ બેટા યાદ રાખવાનો પ્રયત્ન કરજો કે બે પદાર્થો જ્યારે શ્રેણીમાં આપશે ત્યારે એનું જે સમતુલ્ય થશે કે હશે ઉપર ગુણાકાર છેદમાં સરવાળો. તો ઉપર ગુણાકાર છેદમાં સરવાળો એ આમ આન્સર આપ્યો છે અહીંયા 3. સાથે સાથે એવું પણ કીધું છે સમાંતર, સમાંતર એટલે કે બંનેનો જસ્ટ સરવાળો. તો બંનેનો જસ્ટ સરવાળો કરીએ તો જવાબ આવે છે એ છે 16 માઇક્રોફેરાડે. તો C1 + C2, C1 + C2 આના બરાબર તમને બેટા 16 આપેલું છે. તો હવે શું કરશું, આને આમાં મૂકતા, કોને કેમાં મૂકતા, આને આમાં મૂકતા, તો જવાબ આપણો બેટા કેવો આવશે, 3 ઇઝ ઇક્વલ ટુ C1 C2 એના છેદમાં 16. 16 જશે બેટા અહીંયા. તો આના ઉપરથી એક કન્ક્લુઝન એવું છે આપણી પાસે, C1 C2 નો જે ગુણાકાર થાય છે એ છે બેટા 48. તો હવે બેટા એમસીક્યુ માટે વધારે મહેનત કરાય નહીં બેટા, ખરેખર તમે અહીંયાથી એવું કરી શકો બેટા, અહીંયાથી C1 ને સબ્જેક્ટ બનાવો, 48 ના છેદમાં C2, એ C1 ની કિંમત અહીંયા મૂકો, ત્યાર પછી બેટા તમે C1 C2 ની વેલ્યુ શોધો, કરી શકો, લાંબી મેથડ છે, કરી શકો. પરંતુ શા માટે એવું બધા ધંધા કરો બેટા, આપણે બેના ગુણાકારની વસ્તુ આવી ગઈ છે 48, તો અહીંયા જે ઓપ્શન આપેલા છે એમાં જો ક્યાં બેનો ગુણાકાર કરવાથી 48 આન્સર આવે છે. ચલો પેલો જોઈએ બેટા 12 અને 4, તો 12 × 48 આવી જાય છે. બીજો છે બેટા 8 અને 8, તો 8 × 8 64 નહીં ભેગું થાય બેટા. પછી છે 10 × 16 160 નહીં ભેગું થાય. 12 × 2 તો આવશે 24, એ પણ નહીં ભેગું થાય. થોડુંક લોજિક લગાડીને બેટા વિચારી લઈએ તો 2 નો ગુણાકાર 48 થાય છે. તો એવું તો એક જ આન્સર છે, 12 અને 4. 12 અને 4 નો સરવાળો કરતા પણ આન્સર 16 આવી જાય છે. તો રાઈટ આન્સર ઇઝ એ. કરી શકો બેટા, 12 અને 4 તમે શોધી શકો, મેં તમને ટેકનિક આપી દીધી. અહીંયાથી C1 ને સબ્જેક્ટ બનાવો, C1 ને સબ્જેક્ટ બનાવશો તો 48 ના છેદમાં C2 એની કિંમત અહીંયા અપલોડ કરી દેજો, C1 ની થશે. હું શું કામ કરું, એમસીક્યુ છે. ચલો આગળ વધી જઈએ. ચલો આગળ વધીએ. કોઈ વાહકનું કેપેસિટન્સ તમને આપી દીધું છે બેટા 4 × 10⁻⁶. આપણી પાસે બેટા કેપેસિટન્સ છે 4 × 10⁻⁶ માઇક્રોફેરાડે છે, ફેરાડે છે, લેટ મી ચેક, ફેરાડે છે બેટા. શું છે, ફેરાડે. ચલો આગળ વધીએ બેટા. અને 100 વોલ્ટની બેટરા સાથે જોડેલો છે બેટા, બેટરો, ઓ બેટા બેટરી નથી, બેટરો છે. સર શું ફરક પડે, નિરાતે કહીશ પછી. ચાલો, સંપૂર્ણ ડિસ્ચાર્જ માટે મુક્ત થતી ઉર્જા, કેપેસિટરની ઉર્જાના સમીકરણો બચ્ચા પાલટી મગજમાં હોવા જ જોઈએ. ક્યાં ક્યાં છે, 3 છે. પહેલું છે બેટા 1/2 સીવી સ્ક્વેર, અચ્છા. ત્યાર પછી છે બેટા Q² / 2C, અને ત્યાર પછી છે બેટા 1/2 QV. આ 3 સૂત્રો છે કેપેસિટરની ઉર્જા માટે. તો અહીંયાથી ક્યુ સૂત્ર લગાડે, જેમાં સી અને વી આવતું હોય તો 1/2 CV² લઈને જ કાર્યક્રમ આગળ વધારી દેવાય. પરંતુ યાદ 3 રાખવાના થાય છે.
રેવડી ચાલો 1/2 સી સ્ક્વેર લઈ લે બેટા સી તમને આપી દીધો છે અહીંયા 1/2 તો જશે થે સી છે બેટા 4 ગુણાકારમાં 10 ની માઈનસ 6 વી નો સ્ક્વેર એટલે કે 100 છે બેટા 100 શું એટલે 10 નો વર્ગ 10 ની 2 એ 100 એનો પણ પાછો વર્ગ છે તો 10 ની 4 ડાયરેક્ટ કરી નાખું પપ્પા પેડા નો પેડા પેડા ને તો થશે બેટા 2 ગુણાકારમાં 10 ની માઈનસ 2 આવું થશે બેટા કઈક 2 ગુણાકારમાં 10 ની માઈનસ 2 જોઈ એવો આન્સર એક પણ આપેલો છે તો કે હા રાઈટ આન્સર ઇઝ બી 0.02 રેવડી ચલો નેક્સ્ટ અને 9મો એમસીક્યુ જબરદસ્ત છે મજા આવે એવો છે એ એમસીક્યુ કરવા માટે તમામ વસ્તુને આપણે કરીએ બેટા અહીંયાથી દૂર તો બચ્ચા પાડી 9મા એમસીક્યુ ની અંદર તમને કંઈક એવું આપેલું છે કે એક વિદ્યુત ભાર કોઈ પદાર્થ પરનો વિદ્યુત ભાર છે એ છે -2 માઇક્રો કુલમ જોજો બેટા વિદ્યુત ભાર તમને ઋણ આપી દીધો છે એ શું કહેવા માંગે છે એના ઉપર ઇલેક્ટ્રોન ની સંખ્યા વધારે હશે કે પ્રોટોન ની ઓબવિયસલી ઋણ વિદ્યુત ભાર છે તો ઇલેક્ટ્રોન ની સંખ્યા કેવી હશે વધારે બેટા અહીંયા તમને નંબર ઓફ પ્રોટોન્સ આપી દીધા છે નંબર ઓફ પ્રોટોન્સ np તમને આપી દીધું છે જે છે 2.5 ગુણાકારમાં 10 ની 13 એટલા પ્રોટોન્સ છે છતાં એટલા પ્રોટોન્સ છે છતાં વિદ્યુત ભાર એટલો છે -2 માઇક્રો કુલમ તો પદાર્થ પાસે કેટલા કુલ ઇલેક્ટ્રોન હશે એ હવે જોજો અહીંયા લોચો શું લાગશે જનરલી આપણે આવું કરી નાખશું વિદ્યુત ભાર છે તો વિદ્યુત ભાર ઉપરથી q બરાબર ne n ને સબ્જેક્ટ બનાવશું તો એ થશે બેટા q / e q અહીંયા આપી દીધા છે બેટા 2 માઇક્રો કુલમ છે તો 10 ની માઇનસ 6 અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર થશે બેટા 1.6 ક્રોસ 10 ની માઇનસ 19 તો અહીંયા આપણો આન્સર કેવો આવશે 2 ના છેદમાં 1.6 જ્યારે કરવાનો પ્રયત્ન કરશું તો એ આન્સર આવશે બેટા 1.25 ઓકે ડન 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 -19 ઉપર જશે થશે બેટા +19 પ્લસ થશે -6 19 માંથી 6 જશે એટલે થશે બેટા 10 ની 13 એટલે આટલા ઇલેક્ટ્રોન ની સંખ્યા આપણે આટલા વિદ્યુત ભાર ઉપરથી આવે છે શું વિચારો એટલા ઇલેક્ટ્રોન પદાર્થ પાસે હશે નહીં જો આટલા ઇલેક્ટ્રોન હોય તો તો પ્રોટોનની સંખ્યા તમને ઓબવિયસલી વધુ લાગે છે તો તો વિદ્યુત ભાર કેવો થઈ જવો જોઈએ બેટા એનો પોઝિટિવ આવવો જોઈએ પરંતુ એવું નથી આ જે તમે ઇલેક્ટ્રોનની જે સંખ્યા શોધો છો બેટા આ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા નથી દર્શાવતા આ જે છે તે બતાવે છે વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા કે જેના લીધે આટલો ચાર્જ આવેલો છે સમજાય છે આટલા ઇલેક્ટ્રોનના લીધે -2 માઇક્રો કુલમ જેટલો વિદ્યુત ભાર આવેલો છે તો પદાર્થ પાસે ઇલેક્ટ્રોન કેટલા હશે તો પહેલા તો વિચારો પહેલા તો પદાર્થને તટસ્થ બનાવો પ્રોટોન એટલા છે તો ઓબવિયસલી ઇલેક્ટ્રોન પણ એટલા તો હોવા જ જોઈએ તો જ આટલા ઇલેક્ટ્રોન તો હશે જ આટલા પ્રોટોન અને એટલા જ ઇલેક્ટ્રોન જો બંને સમાન થાય તો પદાર્થ ઉપર અત્યારે તટસ્થ કહેવાય નેટ ચાર્જ 0 કહેવાશે એટલે આટલા ઇલેક્ટ્રોન તો હશે જ જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન તો છે જ એ ઉપરાંત વધારાના એટલા ઇલેક્ટ્રોન પણ બેટા એની અંદર એડ થશે જે છે બેટા 1.25 ગુણાકારમાં 10 ની 13 આટલા ઇલેક્ટ્રોન પદાર્થ તટસ્થ કરવા માટે જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન સાથે એટલો વિદ્યુત ભાર લાવવા માટે એટલા ઇલેક્ટ્રોન તો ફાઇનલ આન્સર બેટા આવશે જે છે 2.5 વત્તા 1.25 તો 3.75 ગુણાકારમાં 10 ની 13 ટોટલ આટલા ઇલેક્ટ્રોન હશે ટપ્પા પડ્યા નો પડ્યા ઝડપથી 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 બધી જ વસ્તુ બેટા મગજની અંદર એકદમ મસ્ત મજાની બેટા ચોટી ગઈ હોય ને ચોટી ગઈ હોય તો લાઈક બટન શેર બટન અને કમેન્ટ બટનનો સદુપયોગ કરી લેજો રેડી ચલો આગળ વધીએ હવે પાર્ટ બીમાં જોઈએ કેવા કેવા ક્વેશ્ચન છે ક્વેશ્ચન બેટા તમામ વસ્તુ થિયરી તો તમારી પાસે YouTube ની અંદર આપણા ચેનલ અંદર તમામ વસ્તુ અવેલેબલ છે જ એટલે કે એક વખત ક્વેશ્ચન બધા જોઈ લઈએ એટલે જેથી તમને આઈડિયા આવે કે કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે મારે કેટલી વસ્તુ કરવાની જરૂરિયાત છે જે પૂછાયેલું છે મને આવડે છે કે નહીં અને આને તમે આઈએમપી ક્વેશ્ચન તરીકે પણ લઈ શકો આમાંથી જ આવશે એવું નહીં પરંતુ આ ક્વેશ્ચન તો કરી જ લેવાના છે પછી બીજા ક્વેશ્ચન આપણે જોશું રેડી તો ચાલો પાર્ટ બી ની અંદર ગુજરાત બોર્ડમાં પૂછાયેલા ક્વેશ્ચન ક્યાં છે આ વર્ષે તો બચ્ચા પાર્ટી સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો કે જે ફર્સ્ટ એકમ કસોટીના પાર્ટ બી માં પૂછાયેલા ક્વેશ્ચન છે 2 માર્ક્સના એની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે n બિંદુવત વિદ્યુત ભારોના લીધે તંત્ર પર કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર તારવો બેટા સંપાતપણાનો જે નિયમ છે ને એ જ છે કે ભાઈ ફર્સ્ટના લીધે e1 બીજાના લીધે e2 ત્રીજાના લીધે e3 ચોથાના લીધે e4 તો નેટ જે ત્યાં વિદ્યુત ક્ષેત્ર હશે તે દરેકનો સદિશ સરવાળો કરવાનો થાય છે
યાદ છે ને સંપાતપણ નિયમ કોઈ એક બિંદુ આગળ જો એક કરતા વધારે વિદ્યુત ભારોના લીધે વિદ્યુત ક્ષેત્ર હોય તો તે બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર દરેક વિદ્યુત ભારોના લીધે મળતા ક્ષેત્રનો સદિશ સરવાળો થાય છે બેટા થિયરીમાં વ્યવસ્થિત જોઈ લેજો મળી જશે કેમ મળશે બસ માત્ર બેટા YouTube ની અંદર સર્ચ કરજો રોહિત કેર ફિઝિક્સ આપકો ચેનલ આવશે ચેનલ ની અંદર જજો પ્લેલિસ્ટ નામનું ऑप्शन આવશે પ્લેલિસ્ટમાં જોજો પ્લેલિસ્ટની અંદર ક્લાસ 12 જોજો ચેપ્ટર નંબર 1 અને 2 તમને લાઈન સર મળી જશે ગોસનો નિયમ લખો અને સાબિત કરો બેટા ગોસનો નિયમ મસ્ત મજાનો છે ને કોઈ પણ બંધ પુરુષ સાથે સંકળાયેલું જે ટોટલ ફ્લક્સ છે કે ફ્લક્સ છે q અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય જ્યાં q એ ઘેરાયેલો વિદ્યુત ભાર છે પોલી ગોળાકાર કવચ લઈને આપણે આ નિયમને સાબિત પણ કરેલો હતો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મુકેલા વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સમીકરણ બેટા સેકન્ડ ચેપ્ટરમાંથી માઈનસ pe cos થીટા આપણે જે સાબિત કરેલું હતું બસ એ જ સૂત્રની બેટા અહીંયા સાબિતી છે અથવામાં બીજો ક્વેશ્ચન એવું પણ આપેલું છે બિંદુવત ધન વિદ્યુત ભારોનું ભારોના વિદ્યુત ક્ષેત્રમાં r અંતરે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો કે q પણ r બેટા મેળવવાનું છે રેડી અને બિંદુવત વિદ્યુત ભારનું સ્થિતિમાન અંતર સાથે કેવી રીતે બદલાય છે બેટા 1/r એવું અંતર સાથે r ના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે બેટા 2 માર્ક્સના ક્વેશ્ચન થાય છે પૂરા 3 માર્ક્સના ક્વેશ્ચન કે જે તમે IMP લઈ શકશો બેટા એ છે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બેટા ડાયપોલની અક્ષ પૂછેલું છે તો સાથે સાથે આપણે ડાયપોલની વૃષ્ણ સમતલ આગળનું જે સમીકરણ છે એ પણ મેળવી લેવાય 2kp/r³ અને kp/r³ બંને સમાંતર પ્લેટ કેપેસિટરની સમજૂતી અને કેપેસિટન્સનું સૂત્ર સમાંતર પ્લેટ કેપેસિટન્સ માટેનું જે બેટા સમીકરણ હતું εo(a)d એ આપણે બેટા સાબિત કરવાનું છે છેલ્લે સેકન્ડ ચેપ્ટરનું મસ્ત મજાનું IMP આવો દાખલો કે જે આપણે પણ ત્યારે કીધું હતું કે ભાઈ આ IMP છે કરીને જ આગળ વધવાનું છે હવે જોઈએ બેટા મેગા ક્વેશ્ચન 4 માર્ક્સ બેટા 4 માર્ક્સની અંદર બંને દાખલા છે જોજો 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 એટલા માટે જ બેટા તમને કહીએ છીએ કે ફર્સ્ટ જે આપણે જે મેઇન પ્રાયોરિટી છે તે દાખલાને ખાસ આપજો બંને દાખલા તમે જોઈ શકશો ક્યાં છે ફર્સ્ટ છે સેકન્ડ ચેપ્ટરમાંથી અને એના પછી જે છે ઓરમાં એ છે ફર્સ્ટ ચેપ્ટરમાંનો છેલ્લો ઉદાહરણનો દાખલો ચાલો તો અહીંયા સુધી બેટા આ વિડિયો રાખી આશા રાખું છું કે આ વિડિયો તમારા માટે થોડો કેવો ઇમ્પોર્ટન્સ હશે તમારી મહેનત સાચી ડિરેક્શનમાં તમે જાઓ એના તરફ હશે થેન્ક યુ બચ્ચા પાલટી થેન્ક યુ સો મચ કીપ લર્નિંગ કીપ શેરિંગ